જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીશા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું હોલ મૂંગ દાલ વડા, જેની સામગ્રીમાં આપણને લાગશે જે મગ છે એ 5 થી 6 કલાક પલાળેલા છે અને પછી વાટી લીધા છે, સોયાબીનનો લોટ, બારીક ચોપ કરેલી કોબી, લીલા મરચાં વાટેલા, સોડ પાવડર, સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, સર્વિંગ માટે પનીર, સર્વિંગ માટે શેઝવાન સોસ, ઓઇલ. તો ચાલો આપણે મગના દાળવડા બનાવવાની તૈયારી કરશું. આમ જે મગ છે આખા એ સવારે વહેલા ઉઠીને આપણે પલાળી દીધા હોય તો 6 થી 7 કલાક આપણે પલાળીને પછી વાટીને પણ 1 થી 2 કલાક રહેવા દેશું. તો આ રીતે આપણે અહીંયા એને ઓલરેડી પલાળીને વાટીને રાખ્યું છે. નોર્મલી આપણે બધી જગ્યાએ ચણાના લોટનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ, પણ આપણે આ દાળવડા હેલ્ધી કરવા માટે એની અંદર આપણે સોયાબીનનો લોટ લેશું. મગની અંદર આપણે બીજો કોઈ મસાલો નથી કરી રહ્યા, તો થોડું સ્પાઇસીનેસ કરવા માટે આપણે જે વાટેલા લીલા મરચાં છે એ નાખશું. સૂટ પાવડર ફ્લેવર માટે નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અને અહીંયા આપણે વેજીટેબલ્સમાં કોબી નાખશું. હવે આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈએ ત્યાં સુધી આપણે બીજી બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. મગમાં ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન હોય છે અને એ ખૂબ હેલ્ધી પણ હોય છે. અગર તમને જરા ગરમ મસાલો કે એવું કંઈ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. જો અગર તમે સ્પાઇસીનેસ થોડું ખાતા હો તો લાલ મરચું પણ એની અંદર નાખી શકો છો. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ખાવાનો જે સોડા છે એ નાખશું, ચપટી જેટલો. એની અંદર આપણે આ ગરમ તેલ નાખશું અને પ્રોપર એને હલાવી લેશું. હવે થોડું મસ્ત આપણે પાણીનો હાથ કરશું, બાકી જે આપણું જે આ દાળવડાનું જે સ્ટફિંગ છે એ હાથમાં ચોંટી ન જાય. ના, આ રીતે આપણે ટિક્કી સ્ટાઇલ એને બનાવશું. આ રીતે આપણે ટિક્કી સ્ટાઇલ દાળવડા બનાવીને આપણે ગરમ તેલમાં નાખશું. આ રીતે આપણે એને ફાસ્ટ ગેસ પર નાખીને ધીમી આંચ પર તરતા રહેશું, બાકી અંદરનું જે સ્ટફિંગ છે એ કાચું ન રહી જાય. ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય કે કાંઈ કીટી હોય તો આવી કંઈ વાનગી તો ખૂબ જ સરસ લાગે, ઇઝીલી બની પણ જાય છે. આ આપણા હોલ મૂંગ દાળવડા સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લેશું. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આ દાળવડા ફૂલી પણ ગયા છે. આ આપણા હોલ મૂંગ દાળવડા તળાઈ બી ગયા છે. હવે આપણે સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. હવે આપણે આ દાળવડા પર હલકો મસ્તું પનીર ગ્રેટ કરશું. જે શેઝવાન સોસ છે એ જૈન બનાવેલો છે, જેની રેસીપી ઓલરેડી આપણા યુટ્યુબમાં છે. એની પર આપણે આ શેઝવાન સોસ મૂકશું. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લેશું. આ આપણા હોલ મૂંગ દાળવડા બનાવવામાં ખૂબ જ ઇઝી છે, પણ પ્રેઝન્ટેશન અગર સારું હોય તો જોવામાં જેટલું સરસ લાગે એટલું ખાવામાં પણ સરસ લાગે છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસીપીસ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.